નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલની 1 લાખની લાંચના કેસમાં સુરત એસીબી દ્વારા પકડી પાડવામાં આવી છે। ઘટના વિગતે જોઈએ તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે પતરાના શેડવાળી ઓરડીઓમાં વીજ મીટર લેવાનું હતું અને માટે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરીઓ મેળવવા ખેડૂતે અરજી કરી હતી। તે માટે તલાટી નીતાબેન મોકમભાઈ પટેલે રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી। જ્યારે તલાટી વતી મહેશભાઈ અમૃતભાઈ આજોલિયાએ લાંચની રકમ આંગળિયા મારફત ગાંધીનગર ખાતે સ્વીકારી હતી। મહિલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને સુરત એસીબીએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિ તરીકે મહેશ આજોલિયાની ધરપકડ કરી હતી। નીતા પટેલે લાંચની રકમ આંગળિયા મારફત ગાંધીનગર મોકલવા કહ્યું હતું। ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમી ચલાવતા મહેશના નામે આંગળિયું કરવામાં આવ્યું હતું। લાંચની રકમના આ રીતે આંગળિયા પેઢી મારફત હવાલા પાડવાની આવ્યાની તરકીબથી એસીબીની ટીમ પણ ચોંકી ઉઠી હતી। સામાન્ય અરજી માટે 1 લાખની રકમ માંગનાર તલાટી નીતા પટેલને ફરિયાદીએ રકમ ઓછી કરવા વિનંતી કરી હતી। જો કે નીતા પટેલે જણાવ્યું હતું કે હું નોકરી શોખ ખાતર કરું છું અને 10,000થી ઓછી કિંમતના ચપ્પલ નથી પહેરતી। આ રીતે ફરિયાદીને દમ મારી લાંચની રકમ ઓછી કરી ન હતી। ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમીનો સંચાલક મહેશ આજોલિયા એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયો છે, એટલે કે વિદ્યાર્થીઓને જ્ઞાનના પાઠ મહેશ આહજોલિયા ભણાવતા હતા। ગાંધીનગર વર્ષોથી ક્લાસીસ ચલાવતા મહેશ આહજોલિયા હાલ સેક્ટર 6 ખાતે જ્ઞાન એકેડેમી ચલાવે છે। મહેશ આહજોલિયા પણ સરકારી કર્મચારી જ હતો, જો કે તેણે થોડા મહિના પહેલા જ રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે। આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડેમીમાં પરીક્ષા આપી તલાટી બની હતી। પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો। તલાટી નીતા પટેલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે આંગળિયા મારફત ગાંધીનગરમાં મહેશ અમૃત આહજોલિયાને મોકલવા કહ્યું હતું, પરંતુ આ રૂપિયા આપવાના બદલે અરજદારે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી। એસીબી સુરત એકમના મદદનીશ નિયામક NP ગોહિલના સુપરવિઝનમાં PI AK ચૌહાણ ફિલ્ડ સુરતના સ્ટાફ દ્વારા જે ફરિયાદના આધારે 22 સપ્ટેમ્બરના રોજ છટકું ગોઠવી મહિલા તલાટી નીતા પટેલ અને તેનો સાથી મહેશ આહજોલિયાએ મોબાઈલ ફોન ઉપર રૂપિયાની લેવડ દેવડની વાત કરી હતી। ફરિયાદીએ રૂપિયા 1 લાખની રકમ ગાંધીનગર મહેશને મોકલી હતી। એસીબીએ ત્યારે ત્રાટકીને અને પછી નીતા પટેલને રાજપીપળાથી પકડી પાડ્યા હતા। આ કેસના ફરિયાદી જે છે એ સુરતમાં રહે છે અને એમના સંબંધીની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે। હવે એ ખેતીની જમીનમાં મજૂરોને રહેવા માટે અને ખેતીને લગતા જે સામાનો બિયારણ હોય, ખાતર હોય કે બીજી કોઈ સાધન સામગ્રી એ મૂકવા માટે બધી પતરાના શેડવાળી કાચી ઓરડીઓ બનાવેલી હતી। હવે ત્યાં ઇલેક્ટ્રિકસિટી કનેક્શનનું કામકાજ બાકી હતું, એ ઇલેક્ટ્રિકસિટી કનેક્શન લેવાનું હતું, એટલે ફરિયાદીએ વીજ મીટર લેવા માટે એક અરજી ગ્રામ પંચાયતમાં આપેલી અને વીજ મીટર લઈ અને ઘર નંબર પણ એમાં પડાવવાનો હતો, એટલે એ અનુસંધાને ગ્રામ પંચાયતમાં અરજી આપેલી હતી। તો આ કામના આરોપી નંબર 1 એટલે નીતાબેન તલાટી કે જેઓ ત્યાં તલાટી તરીકે ફરજ બજાવે છે અને એમણે અરજી લઈ અને અરજી એમણે પ્રથમ તો સ્વીકારી અને પછી એવું કહ્યું કે ભાઈ આ કામ માટે તમારે કાર્યવાહી કરવાના અવેજ પેટે તમારે 1 લાખ રૂપિયા આપવા પડશે। એટલે આ કામના જે ફરિયાદી અને સાક્ષી એ ત્યાંથી એમને રૂબરૂ મળી અને લાંચની રકમ આપવા માગતા ન હોય પરત આવ્યા સુરત અને એના પછી એમણે ફોનથી અવારનવાર જે આરોપી નંબર 1 નીતાબેન પટેલ છે એમની જોડે સંપર્ક કર્યો અને એમની કામ જે અરજીનું કાર્યવાહી છે આગળ ધપાવવાની વાત કરી। તો મોબાઈલ ફોન ઉપર પણ આ જે નીતાબેન જે છે તલાટી એમણે પૈસાની માગણી ચાલુ રાખી અને એમણે એવું કહ્યું કે હું રૂબરૂમાં પૈસા નહીં લઈશ, એટલે કે હેન્ડ ટુ હેન્ડ પૈસા નહીં લઈશ, પણ આ તમારા જે પૈસા 1 લાખ જે છે લાંચની રકમ એ ગાંધીનગર મારા એક માણસ જે છે એમણે ગાંધીનગર ખાતે આંગળિયા મારફતે મોકલવા પડશે। એટલે અમે એ પ્રમાણે આ થોડું એક એસીબીની જે ફરિયાદ જે છે અને જે રીતના આરોપી નંબર 1 એટલે કે તલાટી જે રીતની લાંચની રકમ આંગળિયા મારફતે માગતા હતા, એટલે અમે થોડું અમારી જે કામ કરવાની પદ્ધતિ જે છે ટ્રેપનું આયોજન કરવાની પદ્ધતિ એ થોડી અલગ કરી અને ગાંધીનગર એસીબી સાથે સંકલન કરી અને અહીંયા ફિલ્ડ PI પોલીસ ઇન્સ્પેક્ટર AK ચૌહાણે ફરિયાદીની ફરિયાદ લીધી
અને અહીંયા સુરત ખાતેથી આંગળીયા પેઢીમાં ફરિયાદી મારફતે 1 લાખ રૂપિયા આંગળીયા પેઢીમાં અપાયા. અને અમારી જે બીજી ટીમ ગાંધીનગર એસીબીની ટીમ ત્યાં ગાંધીનગર ખાતે આંગળીયાની ઓફિસમાં હાજર હતી, એમણે ત્યાંથી જે તલાટી જે નીતાબેન પટેલ છે એમનો એક માણસ મહેશભાઈ કરીને, એટલે આરોપી નંબર 2 મહેશભાઈ અમૃતભાઈ આહજોલિયા, એમણે અન્ય 2 વ્યક્તિઓને જે આ લાંચની રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં મોકલ્યા. તો અમારી ત્યાં એસીબીની ટીમ જે હયાત હતી એમણે વેરીફાય કરી અને એમણે જે 1 લાખની લાંચની રકમ સાથે એમને ત્યાં રોક્યા અને પ્રાથમિક પૂછપરછ કરી. લાંચના છટકા દરમિયાન એવું જાણકારી એવી તપાસ દરમિયાન એવું મળ્યું કે ભાઈ આ જે 2 જે લાંચની રકમ લેવા માટે આવેલા હતા એમની જાણકારીમાં આ બાબત કંઈ હતી નહીં. અને જે મહેશભાઈ જે છે આરોપી નંબર 2, એમણે લાંચના છટકા દરમિયાન પણ ફરિયાદી અને સાક્ષી સાથે હેતુલક્ષી વાતચીત મોબાઈલ ફોન ઉપર કરેલી અને આરોપી નંબર 1 પણ હેતુલક્ષી વાતચીત મોબાઈલ ફોન ઉપર કરેલી. એટલે એ આ ટ્રેપ સક્સેસ ગઈ અને અમારી જે ગાંધીનગરની ટીમ હતી એમણે તપાસના કામે મહેશભાઈ પણ મળી આવ્યા. તપાસના કામે એ પણ મહેશભાઈને પણ અહીંયા સુરત ખાતે લઈ આવેલા છે. અને ગઈકાલ રાત્રે જે આરોપી નંબર 1 નીતાબેન મોકમભાઈ પટેલ એ પણ નર્મદા ખાતે એમના ઘર રહેણાંક ઘરે મળી આવ્યા. એટલે ત્યાં અમારી નર્મદા એસીબીની જે ટીમ જે છે એ પણ ત્યાં તપાસ કરીને આરોપી મળી આવતા રાત્રે અહીંયા લઈ આવ્યા છે. બંને આરોપીઓની ધરપકડ કરેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે. આ ટ્રેપ કેસમાં હું વાત કરું તો ખાસ કરીને આમ તો ઘણા બધા મહત્ત્વના પુરાવા હોય છે. એમાં એક ફિનોપ્થેલિન પાવડર કે જે લાંચની રકમ હોય છે એની ઉપર ફિનોપ્થેલિન પાવડર લગાવતા હોય છે અને એ આરોપી રેડ હેન્ડેડ સ્વીકારે અથવા તો કોઈ વચેટિયા મારફતે સ્વીકારે અથવા તો કોઈક જગ્યાએ મુકાવે, તો એ ફિનોપ્થેલિન પાવડરથી એક સાયન્ટિફિક એવિડન્સ મળતો હોય છે. પણ આ જે ટ્રેપમાં જે છે એ પ્રકારની અમે ગોઠવેલું હતું કે ફિનોપ્થેલિન પાવડર લગાવાય એવું હતું નહીં, કારણ કે ફિનોપ્થેલિન પાવડરવાળી જે લાંચની રકમ 1 લાખ રૂપિયા જે છે એ સુરત ખાતે આપવાની હતી અને ત્યાં આંગળીયા પેટી જે ગાંધીનગર હતી એ 1 લાખની લાંચની રકમ ત્યાં એ સ્વીકારવાના હતા. એટલે ફિનોપ્થેલિન પાવડર જો લગાવવામાં આવે તો અહીંયા આરોપી નહોતા સુરતમાં સ્વીકારવાના, બરાબર. અને આંગળીયા પેઢીના જે માણસો હતા એમને કોઈ જાણકારી હોય નહીં, એટલે ફિનોપ્થેલિન પાવડર આમાં ઉપયોગ કરવામાં આવેલો નહોતો. એના સિવાયના જે કંઈ એવિડન્સ હતા એ બધા મળ્યા અને એના આધારે જ ટ્રેપ સક્સેસ થઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. રિપોર્ટ LK Star News સુરત.